विद्यार्थी मित्रों, आज हूँ धोरण 12 पाठ बीजो खिचड़ीए टेकरे विषय गुजराती विषयांक खिचड़ीए टेकरे लेखक सुनीला ठंडिया जन्म 1922 मृत्यु 1965। हवे आपणे तेनो विस्तारथी परिचय જોઈશું। ચુનીલાલ કાલિદાસ મંડિયા નો જન્મ રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં થયો હતો। 1949 માં મેટ્રિક અને 1945 માં મુંબઈની સ્ટુડન્ટ હામ કોલેજમાંથી બીકોમ થઈ મુંબઈથી પ્રકાશિત થતા જન્મભૂમિ ટેકનિકમાં જોડાયા। 12 વર્ષ જેટલો સમય મુંબઈમાં આવેલી યુએસઆઈએ ના ગુજરાતી વિભાગમાં કામ કર્યું। તેમની નવલકથા, નવલિકા, નાટક, વિવેચન તેમજ કાવ્ય ક્ષેત્રે ખેડાણ કર્યું છે। વ્યાજનો વારસ, વેળા વેળાની છાયડી, લીલુડી દલપી, ભાગ 1-2, સદરા જેસા જેસમનો સાડો વગેરે નવલકથાઓ ભૂગવતા પુર, શરણાઈના સુર, અંત શ્રોતા વગેરે વાર્તા સંગ્રહો, રંગદાર શૂન્ય શેષ, રામનો રામડો, રોબિન હુડ વગેરે એકાંકી અને ત્રિઅંકી નાટ્ય સંગ્રહો આપ્યા છે। તેમણે ચોપાટીને પાકડેથી વર્ણિત શૈલીના નિબંધો, વાર્તા વિમર્શો, સામૃત, સુવર્ણમૃત વગેરે વિવેચન સંગ્રહો આપ્યા છે। તેઓ રંજીતરામ સુવર્ણ ચંદ્રક તથા નર્મદ સુવર્ણ ચંદ્રની સન્માનિત થયા છે। વિદ્યાર્થી મિત્રો, નીચે લીટી કરજો, તેઓ એટલે કે ચુનીલાલ મંડિયા રંજીતરામ સુવર્ણ ચંદ્રક તથા નર્મદ સુવર્ણ ચંદ્રથી તે સન્માનિત થયા છે, તેનું સન્માન થયેલું છે। જીવનની કાલની ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદય બોજાની હૃદયદ્રાવક મનસ્થિતિ એટલે કે અંતર આંતરચક્ષુ સૌ કોઈ ભાવકનું કાળજું વિધી નાખે તેવી કરુણ છે, ભૂત ભૂની છે અને ગરીબાઈ વસની છે। એ શું કરે છે કે શું કરાવે છે એ માનવ નવલિકાનો વણ્યો વિષય છે। કહેવાતા મૃત બાળકનું રેશમી વસ્ત્ર લેવા બોજો ઠંડીમાં ઉઘાડા શરીરે જજુમે છે। સમાજ જીવનની આ વર્મી વાસ્તવિકતા બોજાના કાળા કરતૂતો ભૂલાવીને એના પરિવાર જોડે સહૃદયતાને તંતુ સાથે જોડે છે। ભોજાના ભયની સાથે માસ્તર પરિવારનું અમી ભરેલું ભય અભય વચન વાર્તા સુખાન સર્જી સર્જકની કલ્પનાથી સફળતાનો પરિચય કરાવે છે। ભોજાની લાચારી હિંસા સામે માસ્તર રઘુપતિની ઉદારતા સદૈવ સ્મરણીય બની રહે છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ છે એ આગળ સમજવાનું છે। હિરણના હેઠવાસમાં પટમાં ખીજડીયા ટેકરાની નજીક ભોજા કાળુએ દર વર્ષના રાબેતા મુજબ તરબૂચનો વાડો ઉભો કર્યો। હિરણ નદી છે એના હેઠવાસ ભાગમાં એના પટમાં નદીના પટમાં ખીજડીયા ટેકરાની નજીક ભોળા કાળુએ જેમ દર વર્ષે કરે છે તેમ આ વર્ષે પણ રાબેતા મુજબ દર વર્ષે એવી રીતે પોતે તરબૂચનો વાડો ત્યાં ઉભો કર્યો એટલે તરબૂચ ત્યાં વાવ્યા। આજે દિવસે તો ભોજાનું ટુકડો નદીના ખુલ્લા પટમાં પડ્યું રહ્યું પણ ઓણ શિયાળે રીંગણી બારી નાખે અને ઘોડાના પાણીથી જુદે એવી ટાળ પડવા માંડી ત્યારે ભોજો ગીરની અંદર જઈ 3 વાર 3 બાવળ કાપી લાવ્યો। દર વખતે તો ભોજાનું કુટુંબ છે તે ખુલ્લા પટમાં પડ્યું રહ્યું, ઠંડી ગરમી બધું સહન કરી અને ખુલ્લા પટમાં પડ્યું રહ્યું। આ વખતે ઓળ એટલે કે આ સાલ એટલી બધી ઠંડી હતી કે ઘોડાનું પાણી પણ થીજવી દે એટલી બધી ઠંડી હતી, એટલા માટે તેમણે ગીરની અંદર જઈ અને 3 વાર 3 વખત તે
લાટીઓની વારીઓ ભેગી કરી. એની પત્ની જીવી જીવી છે તેમણે વગડો ભરી, જે વેરાન છે ત્યાં વગડામાં કોઈ ન હોય તેવું વેરાન ભરી અને પોતે નાની નાની લાકડીઓ છે જે કપાસના છે જે તળના છે એવા વારીઓ ભરી અને ભેગી કરી. ચાર દિવસમાં તો ઘણી ધનિયાળીએ મળીને ચાર છોકરાને ચૂંટો સમય શકે એવડો ઉભો વાડા વચ્ચે ઉભો કરી દીધો. ચાર દિવસ તેની પતિ પત્ની ઘણી ધનિયા એટલે કે પતિ પત્નીએ પોતાના ચાર છોકરા અને એક છોકરો સમય શકે તેવો તેને એક સરસ મજાનો ઉભો બનાવ્યો. છતાં ભોજાને લાગતું હતું કે દર વર્ષ કરતા આ વખતે ટાઢ મારા પર બે વાળવા આ વાડા ઉપર જ વધારે પ્રમાણમાં કાપી છે. છતાં પણ ભોજાને એવું લાગતું હતું કે દર વખતે ટાઢ પડે છે પણ એના કરતા આ વખતે વધારે ઠંડી પડે છે. મારા સામે વેળ વાળવા ના હોય એવી રીતે કાપી છે એટલે કે મારી ઉપર છૂટી પડી છે, કૂદી પડી છે. એક તો હિરણની પાટમાં ટાઢા બોર પાણી અને વધારામાં પોષ મહિનાનો હિમ જેવું વાયરો. એક તો હિરણ નદીનો પટ એટલે કે નદીમાં વધારે ઠંડા પાણી પાણી અને વધારાના પોષ મહિનો એટલે કે એકદમ ઠંડી પડતી હોય પોષ મહિનો હિમ જેવું વાયરો એટલે કે એકદમ ઠંડો પવન. આ હિમ વર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડે ઢીલે ઉભો 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 વાડાની પાટોયામાં કરતો હતો. આવા ઠંડીમાં ભોજો છે એ પોતાના ખુલ્લા શરીરે વાડામાં જે છોડ વાવ્યા હતા તેનું ટોયામાં કરવું એટલે કે છોડે છોડે પાણી પાતો હતો. એને પહેરવા કડ્યું તો આજ કેટલાય સમયથી સાપડતું ન હતું. વર્ષો જૂની ચોણી હતી એના ઉપર ગોધરા જેટલા ઉપરા ઉપરી ચીડા ચોટી ચૂક્યા હતા પણ હવે એ ચીડાઓ પણ ઘસાતા ઘસાતા સારી બની ગયો. એ ચેપાડ એટલું જ જીણે જે કહ્યું હતું કે હવે એનો વધારે જીણદવાર શક્ય ન હતો. એને પહેરવા માટે એ ગામડામાં જે પહેરે કડ્યું એટલે કે એને ગામડામાં પહેરવાનું એક વસ્ત્ર એક જ હતું અને કેટલાય સમયથી તે સાપડતું ન હતું, તે તૂટી ગયેલું હતું, બરોબર ન હતું. વસ્તુ જૂની ચોળી કેટલા વર્ષ સુધી જૂની એની ચોળી હતી એટલા એના ઉપર ગોધરા જેટલા ઉપરા ઉપર ચીકડા મારેલા જે તૂટી જાય વળી પાછું ચીકડું મારે, વળી તૂટી જાય વળી પાછું ચીકડું મારે એવું જાડું બધું થઈ ગયેલું હતું. અને હવે એ ચીકડા પણ ઘસાતા રહે, જે ચીકડા મારેલા હતા તે પણ હવે ઘસાતા ગયા હતા. અને સારી જાતનું પોતે ખેપાટું એટલે કે ધોધ્યું સારી જાતનું પોતે ધોધ્યું હતું પહેર્યા હતા એ પણ જીર્ણ થઈ ગયું હતું એટલે કે જર્જરિત થઈ ગયું હતું, તૂટી ગયું હતું કે હવે એનો વધારે જીર્ણોદ્ધાર શક્ય જ ન હતો. તે હવે એનો વધારે જીર્ણોદ્ધાર શક્ય એટલે પાછું ચીકડું મારી શકાય તેવું હતું નહીં. ટાઢ ઝડપવી એ ભોજાને માટે નવી ન હતી, ટાઢ સહન કરવી એ ભોજા માટે નવી ન હતું. એને જે નવી ન લાગતું તે પોતે સહન કરતો હતો એના માટે કાંઈ નવું હતું નહીં. ભૂતકાળમાં પોતે જ્યારે સિંહ ચોરીઓને રવાડે ચડેલો ત્યારે કાજળ ઘૂંટતું હોય એવી કાળી વિભાગ રાતે એ કાજળ રંગ જોડે પોતાના સિસમ વર્ણા સિસમ વર્ણ સિસમ એક લાકડું એનો વર્ણ એટલે કે વાન શરીરનો સુમેળ સાધવા તે કટકટની ટાઢમાં પણ ઊભો મોલમાંથી વારીઓ બાંધી જતો હતો. ભૂતકાળ માટે કે પહેલાના સમયમાં પોતે જ્યારે સિંહ ચોરીઓને રવાડતો એટલે સિંહના લોકો જે સિંહના જોડા હતા એની ઉંમર હતા એની લોકો એની સાથે જે ચોરીઓ કરવા જતો હતો સિંહમાંથી જો ચોરી લાવતા ત્યારે કાજળ ઘૂંટે એવું એટલે આંખમાં આંચળ ઘૂંટે એવું એવી કાળી ઇમામ રાત એવી કાળી અંધારી રાતમાં તે કાજળ જોડે કાજળની સાથે પોતાના સિસમ વર્ણા પોતાના સિસમ જેવું વર્ણ એટલે કે વાન શરીરનો સુમેળ સાધવા સમયની સાથે સરખો કલર ભળે તેવું સાધવા તે કટકટની ટાઢમાં પણ ઊભા મોલમાંથી બારીઓ બાંધી જતો હતો એટલે બારીઓ બાંધવો મળે પાક છે તેમાંથી પોતે ચોરી અને લાવતો હતો. હવે અવસ્થા થઈ હતી, હવે એની ઉંમર થઈ ગઈ હતી અને જુવાનીના જતા રોગીને અભાવે સહન શક્તિ પણ
એટલે જુવાની માં એટલે વૃદ્ધા અવસ્થાને કારણે તેમાં લોહી ની અને શ્રવણ શક્તિ પણ ઘટી ગઈ હતી. તેથી હિરણના ઉપરવાસથી સુસ્વાતા મીઠીના ડંખ જેવા ઠંડા વાયરા ક્વચિત એટલે કે ક્યારે ભોજાના જલ્બાની ડાકલી બચાવી જતા હતા. ડાકલી એટલે કે જડબું છે એ ડબડબ ડબડબ કરીને લીધે જતું હતું. પણ પોતાની 32 દાત્યા કરડે એ સામે ભોજાને એટલો રંજ ન હતો જેટલો રંજ એને ટાઢમાં કપડાની અભાવે ડૂબવાતો નાગા પૂતા બાળકોને હતો. પોતાની 32 છે એ પોતે એકબીજા સાથે અથડાવા લાગે એટલી બધી ઠંડી હતી. પણ તે એને દુઃખ ન હતું જે તેને ટાઢના કપડા પોતાને અભાવે એના નાના બાળકો છે નાગા પૂતા બાળકો છે એ ઠંડીને લીધે ડૂબવાતા હતા એનું એને દુઃખ હતું. પોતાને કપડા પહેર્યા છે કે નથી પહેર્યા એને દુઃખ ન હતું પણ પોતાના બાળકોનું એને વધારે દુઃખ હતું. પ્રયાણ કરતો કરતો બોજો ક્વચિત કેકરા પાછળ લપાઈને બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર પોતાના મનચક્ષુ માંડ્યો. ટોયામાં કરતો એટલે કે પાણી છોડને પાકો પાકો પોતે ક્યારેક ટેકરાની પાછળ લપાઈને બેઠેલા ગામમાં આવેલી એક દુકાન છે તેના પર તે નજર રાખતો હતો અને દુકાનની અંદર ઘોડાઓ પર પટકાયેલી કાપડની ચપ્પીઓ પોતાની ચોર નજરે નોંધી લેતો હતો અને દુકાનની અંદર ઘોડો જે કાપડ મૂકવાનું ચપ્પીઓ મૂકવાને આવે એ ઘોડા ઉપર પોતાની નજરો છે નોંધી લેતો હતો કે મારે આજે આ ચોરી કરવી છે એ પોતે મગનમાં નોંધી લેતો હતો. માધવજી કાપડીઓ ગજના ગજ ભરે પણ મારા જેવા સારું પટકી લૂંટું ન પાડો. માધવજી કાપડ છે એ ઘણા બધા કાપડો વેચે પણ મારા માટે થઈ અને કટકી કપડું પણ આપતા નહીં. ભોજો ભોજા જેવો વડ માણસ પણ મણ એકનો ઇશાતો મૂકતો અને તરત એનામાં રહેલો ભૂતકાલીન ભોજ્યો ઝાડ પાડવું સળવડી ઉઠ્યો. હવે ભોજો છે ભોજા જેવો વડ એટલે કે બહાદુર માણસ પણ મણનો એક ઇશાતો મૂકતા અંદરથી પોતે એમ કે મારે આ કામ કરવું છે ચોરી કરવી છે એવો નિશા સમજતા તે તરત જ તેનામાં રહેલો ભૂતકાળ એટલે પેલા જે ચોરી કરતો હતો એ એના મનમાં ભોજ્યો ધાડ પાડો સરવડી ઉઠ્યો હતો. તે ચોરી કરતો એના મનમાં બહુ વિચાર આવ્યો અને માધ્યાની હાટના ઉડાવમાં એક દુકાન માધ્યાની હાટ એટલે કે દુકાનના ઉમરો એટલે કે દરવાજા પર ગણેશજીઓ ભરાયેલું એટલે કે એને ઝાડ પાડી ખાતર પાડ્યું. ગણેશજીઓ ભરાવો એટલે કે એક હથિયાર છે એને ભરાવ્યું ખાતર પાડવા માટે ચોરી કરવા માટે થઈ એને એને હથિયાર ભરાવ્યું. એ ભેગર એના કોકલા કમાડ ભડા કરતા ઉડી ગયા એનો દરવાજો કોલો દરવાજો હતો એ ભડા લઈને ઉડી ગયા. ને ખંભે ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડીને ઊભા ભેગું કરી દો અને ખંભા પર મારાથી જેટલું કાપડ લઈ શકાય એટલું હું કાપડ લઈ અને મારા ખંભામાં લઈ જાઉં. વિદ્યાર્થી મિત્રો આજે હું પાના નંબર 4 સુધી આપણે ભણ્યા. હવે આવતીકાલે એના પછીનો પોઈન્ટ છે એ આપણે લેશું.